આપણે ભગવાન આગળ નિષ્કપટી થઈ શક્યા છીએ? જબરજસ્ત મોટો પ્રશ્ન છે. આપણું જીવન ખરેખર નિષ્કપટ છે? આપણને પોતાને આપણા માટે પૂછાયેલો પ્રશ્ન છે, બીજા માટે નથી. આપણે અપેક્ષા રાખીએ કે આપણને મોટાનો સાથ મળે, સમાગમ મળે, સંયોગ મળે. શા માટે મળે? મળે શા માટે? અને કદાચ મળી જાય તો એનો આપણે ઉપયોગ શું કરીએ? જીવનને જો આપણે નિષ્કપટ રીતે જીવતા નથી શીખ્યા તો ગમે એટલા મોટાની સાથે રહીએ તો આપણને એના સંગાથનો, એના સંગનો કોઈ લાભ મળતો નથી, 1% લાભ નથી મળતો. જો આણંદના એક બ્રાહ્મણ ભક્ત હતા, મૂળજી જોશી, તેના હૈયામાં એવું જ થયા કરે કે બધા મોટા સંતો આવે ને અમને સત્સંગ કરાવે. એટલે મહારાજે એ આણંદમાં નિષ્કુળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મોટા મોટા સંતોને સત્સંગ કરાવવા મોકલે, સભા સારી થાય. મૂળજી આગળ બેઠો હોય, મહારાજના મહિમાની વાતો કરે, મહારાજનું ભગવાન પણ ઓળખાવે. સભા પૂરી થઈ જાય ને પછી મૂળજી કે હું સ્વામિનારાયણને ભગવાન ના માનું. વળી સંતોને શાસ્ત્રાર્થથી સમજાવે. એક ભગવાનનું લક્ષણ કહો તો ભગવાનના અનેક લક્ષણો કહીને સમજાવે. એટલે મૂળજી એક વાત પકડી રાખે, ભગવાન અંતર્યામી હોય તમે એમ કહો છો તો શું સ્વામિનારાયણ અંતર્યામી છે? વળી મોટા સંતો કે હા મહારાજ બધું જાણે છે, અંતર્યામી છે. તમે કહો હું થોડો માનું. આ વાર્તાલાપ ચાલતો રહ્યો 5-7 વર્ષ સુધી અને મોટા સંતોને સેવ્યા, પણ અંતરમાં એને દ્રઢ નિશ્ચય નથી થતો. તિલક ચાંદલો સારો કરે, પૂજા બરાબર કરે, મંદિરે 2 વાર ની 4 વાર આવે, પણ જે નિશ્ચય થવો જોઈએ ને ભગવાનનો એ નથી થતો. સમજાય છે ને? આપણી ઘણી બધી વાતો આ સમજવા જેવી છે. આપણા કપારમાં તિલક ચાંદલો હોય, ખબર પડે 1 મહિનો ક્યાંક એકલા ગયા હોઈએ તો કેટલાય દિવસ પૂજા ચાલે. આપણું ભજન, આપણો સત્સંગ ઘણો સમુદાયને કારણે ટકેલો છે. બધાને વચ્ચે રહીએ છીએ, જો પૂજા નહીં કરીએ તો ખરાબ લાગશે. ઘણા એવી રીતે પૂજા કરે, અમારા યુવાનોને તો ખાસ આ વાત હતી. ઘણા કોઈના ડરથી પૂજા કરે છે, ડરથી 15-15-20-20 વર્ષથી પૂજા કરે છે ડરથી. હજી આ બાળપણ એવું છે કે બાળપણમાં બધું હોય, પણ સમજણ આવી ગયા પછી પણ મન એવું તર્ક કુતર્ક વાળું છે કે વાતને સ્વીકારવા દેતું નથી. મૂળજી આવ્યો છે ગઢપુરમાં, મહારાજ સભા ભરીને બેઠા છે. સભાની અંદર આ વાતો ચાલવા લાગી. વાતોની વચ્ચે મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે. એટલે મૂળજીના મનમાં પ્રશ્ન થઈ ગયો. એટલે મૂળજી ઉભો થઈને કહેવા લાગ્યો, સ્વામિનારાયણ શું તમે ભગવાન છો? હવે આ પ્રશ્ન આમ સભામાં ઉચિતતાનો, એટલે બધાને સરપ્રાઈઝ લાગે ને કે આ કોણ આવી ગયો? ચાંદલો કરેલો છે, માળા ફેરવે છે. કેટલા આણંદના હરિભક્તોને આશ્ચર્ય લાગ્યું, હારો સભામાં આગળ બેસે છે અને સ્વામિનારાયણ ભગવાનને પૂછે છે તમે ભગવાન છો? તો આટલા દિવસ ભજન કોનું કરતો હતો તું? મહારાજ કે હા ભગવાન છીએ. એવું નહીં, અમારા ગામમાં જયારે નિષ્કુળાનંદ સ્વામી આવેલા ત્યારે કહેતા કે ભગવાન અંતર્યામી હોય તો તમે અંતર્યામી છો. મહારાજ કે ભાઈ ભગવાન હોય તો અમે અંતર્યામી હોઈએ જ ને, એમ અમને કેમ ખબર પડે તમે અંતર્યામી છો? એમ આનો પુરાવો કરવો પડશે. મહારાજ કે અમે છીએ, હવે એમ કેમ ખબર પડે? એ તો અમને જ ખબર પડે ને અમે અંતર્યામી છીએ, તને થોડી ખબર પડે અમે અંતર્યામી છીએ. એમ કે ના, તમે મારા મનની વાત કરી શકો? મહારાજ કે હા કરી શકીએ. તો કહો જોઈ મારા મનમાં શું છે.
મહારાજ કે જો ભાઈ આ વાતો છે ને બધી જાહેર કરવા જેવી નથી, પણ જાહેર થઈ જાય ને તો જીવા જેવું નથી પાછું, એટલે શાંતિ રાખ. અને તારું પડદાની પાછળ ઢાંકેલું છે ને એટલું સારું છે, હા જેવો દેખાય છે ને એવો છે નહીં તું, એટલે તું શાંતિ રાખ. અમે અંતર્યામી છે, અમે ભગવાન છે, બેજા એમ ન માનું ને હું. તમે અંતર્યામી હો તો કો મારા મનમાં શું છે. મહારાજ કે કઈ કહેવામાં ભલી વાર નથી, તું બંધ થા. આપણે ઘણી વખત શું છે કે પોતાનું ફોડવા જ બેઠા હોય તો એને કોઈ રોકી શકે તો નહીં. મહારાજ કે તો મૂળજી જો સાંભળજો, અમે એક વખત વાત ચાલુ કરીશું ને તો અમે ઉભી નહીં રાખીએ, હા પછી તું કહેતો નહીં એમ. કાંઈ વાંધો નહીં, તમે વાત કરો. મહારાજ કે પછી ઊભું નહીં રહ્યો, સભામાં ચારે બાજુ પાર્ષદ ગોઠવી નાખ્યા, હવે મૂળજી ક્યાં જવો જોઈએ નહીં. મહારાજ કે તું ધંધો કરતો આણંદમાં, પણ ગુજરાન ચાલે એટલા રૂપિયા પૂરા તને થતા નહીં, એટલે તેને તાર કાકાએ બે જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે મુંબઈ જવું અને ત્યાં જઈને ધંધો કરવો. અને તમે કાકો ભત્રીજો મુંબઈ ગયા? હા એકદમ સાચી વાત, અમે ગયા. કે 12 મહિના મહેનત કરી કેટલા કમાણા? એ તમે કહો અંતર્યામી તમે છો કે 2000 કમાણા. એકદમ સાચી વાત. પછી 12 મહિના પછી યાદ આવ્યું કે સારું 2000 કમાઈ તો ગયા છીએ, હાલો હવે ઘરે હાલી બધા સગા વાલાને મળશું અને આ 2000 વાપરશું, મોજ મજા કરશું. હવે આ તો 150 વર્ષ પહેલા, એટલે 2000 ટુ મચ એમાઉન્ટ, આટલું મોટું એમાઉન્ટ, આટલા બધા રૂપિયા લઈને આપણે પાછા જઈએ છીએ, એટલે હરખ શોખ આનંદ બધું હોય, જાત જાતના તર્ક વિતર્ક બધું જ ચાલતું હોય. તું તારો કાકો બને હોડકીમાં બેઠા અને ઉપડ્યા મુંબઈ થી સુરત આવા, અને સુરત થી પછી તમે આણંદ આવવાના હતા. ટિકિટ તેવી જ લીધી હતી ને કે હા બધું એવું જ બધું. હા હોડકી માં બેઠા તારા અંતર ની અંદર કપટ જાગ્યું અને તારે એમ થયું કે હું આણંદ જઈ અને 2000 કમાણા છે એમાંથી 1000 કાકાના અને 1000 મારા. સ્વામિનારાયણ એકદમ સાચી વાત, તમે અંતર્યામી છો, વાત પૂરી કરો. સજાન સ્વામી મહારાજની જય. મહારાજ કે ઉભો રે, ચાલુ હવે થાય છે, બંધ કરવાની વાત કરે છે, ના ફાડતો તો તને પ્રૂફ કરાવું છે. તો તું તારા કાકાની સેવા કરવા લાગ્યો. તારા કાકા કે કાંઈ ચિંતા ન કર, હું થાક્યો નથી, બેઠા બેઠા આવ્યા છીએ, જેથી કામ કરતા તેથી બાજુમાં આવતો નતો ને હવે. અને સેવા કરતે કરતે કાકાને બરાબર ઊંઘ આવી ગઈ અને તે કાકાની ગરદન દબાવી ને કાકાનું મૃત્યુ કર્યું ને પછી એ દરિયામાં ફેંકી દીધા. અને 2000 લઈને તું એકલો આણંદમાં આવ્યો. બોલ હવે અમે અંતર્યામી કે તું કપટી? આ શું બોલી શકે? અરે મૂળજી ત્યાંય પૂરું થયો તો ઠીક હતું, તું આનંદ આવ્યો, 2000 તું જ વાપર્યા મોજ કરી, અને આ દિવસ સુધી તે ઘરે કીધું નથી કાકાનું થયું શું? આ જબરજસ્ત મોટું કપટ છે. મૂળજીની આંખમાંથી આંસુ આવી ગયા. આ કપટનો ભાર લઈને જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી એને ઓળખાતો નહોતો કે મારી સામે બેઠા છે, વાત કરે છે, કોણ છે. કારણ કે અંદર હજી કપટ ભરેલું છે. આપણે અપેક્ષા રાખીએ કે આપણને બહુ મોટા મોટાની પ્રાપ્તિ થાય. કદાચ કલ્પેલા મોટા સંતો આપણી નજર સામે આવી જાય ને તો આપણે બીજું કાંઈ ન કરી શકીએ. દંડવટ કરી લઈ, બહુ બહુ તો આપણે ધોત્યો ઓઢાડી, બહુ બહુ તો સારી વધારે પૂજા કરી, અને એનાથી વધારે ભાવ હોય તો હજી બીજા 4 દંડવટ કરીને ગદગદ થઈને પ્રાર્થના કરી. બાકી એમ કંઈ નહીં કે મારા મનની અંદર આવડા ઘાટ થાય છે તે કંઈ કરો ને, મહારાજ દેખાતા નથી તો કંઈ કરો ને, આવો તો વિચાર ના આવે આપણે. ઓહો તમે અમારા ઘરે ક્યાંથી? અમારા ભાગ ખુલી ગયા છે, એટલે પોતાના વખાણ કરી લે અમારા ભાગ ખુલી ગયા. પણ ભાગ ખોલવા માટે જરૂર શેની છે એ આપણે નથી કરી શકતા. જે ગાંઠ થઈ રહ્યા છે ગાંઠને સમાવવાની વાત, જે વિચારો ખોટા ચાલે છે એને બંધ કરવાની વાત, જે અંદર કપટ ભર્યું છે, જે અંદર જગત ભર્યું છે એને કાઢવાની વાત, એનો આપણે વિચાર સુધા નથી આવતો.